સેલ્બી હોસ્પિટલ સુરતને દક્ષિણ ગુજરાતની શ્રેષ્ઠ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાંની એક ગણવામાં આવે છે, જેને 5 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. તો આ હોસ્પિટલ 11 સેલ્બી હોસ્પિટલની ચેઇનનો એક ભાગ છે, જેની સ્થાપના વિશ્વવિખ્યાત જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉક્ટર વિક્રમ શાહ દ્વારા કરાઈ હતી. ડૉક્ટર શાહની દૂરંદેશી નેતૃત્વથી તે આજે સમગ્ર ભારતમાં 8 શહેરોમાં હાજર છે. સેલ્બી સુરતની સ્થાપના વર્ષ 2017માં થઈ હતી. 243 બેડની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તરીકે સેલ્બી સેવામાં આવી હતી, જે ગુજરાતના હૃદય સમાન સુરતમાં હાઈ ક્વોલિટી હેલ્થકેર સેવાઓ ઓફર કરે છે. અત્યાર સુધીમાં સેલ્બી હોસ્પિટલમાં 2 લાખથી વધુ લોકોની સારવાર થઈ છે. તો સેલ્બી સુરત એવી હોસ્પિટલ છે જ્યાં સૌથી વધુ સંખ્યામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને મિનિમલી ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરવામાં આવે છે, જ્યાં 10,000થી વધુ સર્જરીઓ કરવામાં આવે છે, જેમાંથી 5,000 જેટલી ની રિપ્લેસમેન્ટની સર્જરીઓ થાય છે. આ ઉપરાંત 25,000 ડાયાલિસિસ કરાયા છે, તો 20,000 જેટલા ગંભીર દર્દીઓની સારવાર પણ કરવામાં આવી છે. 5 વર્ષની સફળતાની વાત કરતી વેળાએ સેલ્બી હોસ્પિટલના ડેપ્યુટી ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અને ડૉક્ટર દુષ્યંત પટેલ અને સેલ્બી હોસ્પિટલના ક્લસ્ટર હેડ ડૉક્ટર સુપ્રિયા સરકાર સહિતનાઓએ જણાવ્યું હતું કે આ ઉજવણીમાં સૌથી સારી કામગીરીમાં હાલમાં ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ દ્વારા કરાયેલી સર્જરી છે. 16 વર્ષના કિશોરની દુર્લભ કહેવાય તેવી સ્કોલિયોસિસની સારવાર સફળતાની વાત કરી હતી. 16 વર્ષીય કિશોર સ્કોલિયોસિસ ખરાબ સ્વરૂપનું હતું, જેની સર્જરી પણ મુશ્કેલ હતી. જોકે સેલ્બીમાં તેની ઉત્તમ સારવાર કરવામાં આવી છે. તો હોસ્પિટલ અંગે વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી. હું ડૉક્ટર ગૌરવ ખંડેલવાલ, સિનિયર સ્પાઇન સર્જન, સેલ્બી હોસ્પિટલ સુરતમાં કાર્યરત છું. લાસ્ટ તો મેઇન ઉદ્દેશ્ય એ છે કે કેટલા જ પેશન્ટ ના એવી રીતે પ્રોબ્લેમ સોસાયટીમાં રહે છે. તમે પણ જોયા જ રહેશે કે મણકા વાંકા થયેલા પેશન્ટ કેટલા સોસાયટીમાં ફરે છે, પણ લોકોને ભીક લાગે છે કે એ ઓપરેશનથી સારા કરવામાં ન્યુરોલોજિકલ ડેફિસિટ, જે લકવા કહેવાય કે પેશન્ટને લકવા થઈ શકે કે બીજા કોઈ કોમ્પ્લિકેશન થઈ શકે, એના માટે પેશન્ટ ઓપરેશન માટે રેડી થતા નથી. તો મોડું કરીને પછી જ્યારે કર બહુ વધારે થઈ જાય કે વધારે સ્ટીફ થઈ જાય, પછી એ ટ્રીટમેન્ટ માટે ભટક્યા કરે છે. પણ પછી સારું ટ્રીટમેન્ટ પણ થતી નથી, મોડું થઈ ગયું તો પછી સારું નહીં કરી શકે. તો આયુષનો કેસ તમે જોયું રહેશે, તો ઓલરેડી કવ વાંકા જે મણકા થઈ ગયા છે એ બહુ વધારે વાંકા હતા, તો પણ સેફલી મણકા સીધા થઈ ગયા. મણકા સીધા કરીને ઓપરેશન, એટલું મોટું ઓપરેશન થઈને પણ અત્યારે કમ્પ્લીટલી નોર્મલ લાઈફ એની થઈ ગઈ છે. કોલેજથી આવેલા છે, જો તો એ તો આવવા માટે તૈયાર પણ નહીં હતા, કે કોલેજ ઓલરેડી એટલું લાઈફ બિઝી થઈ ગયું અને ખબર પણ નથી કે અત્યારે એટલું મોટું ઓપરેશન થયું છે, એટલા મણકામાં સ્ક્રૂઝ રોડ મૂકેલા છે. તો 2-3 વસ્તુ છે. એક તો સક્સેસફુલ એવી રીતે સર્જરી કરવા માટે મેઇન 3 વાત રહે છે. એક તો ટીમ, રાઈટ? તો બધી જ જગ્યામાં નહીં થઈ શકે, યુ નીડ ટુ હેવ પ્રોપર ટીમ. તો એ ટીમ વર્ક છે. તો સર્જન પણ જોઈએ, એવી રીતે એનેસ્થેટિસ્ટ, એવી રીતે જ ઇન્ટેન્સિવ કેરવાળા લોકો, એવી રીતે જે નર્સિંગ સ્ટાફ છે, જે ફિઝિયોથેરાપિસ્ટ છે. તો અહીંયા શેલ્બીમાં જસ્ટ એક સ્પાઇન સર્જન નથી, એક સ્પાઇનની એન્ટાયર ટીમ ડેવલપ કરી છે. તો ટીમ વર્કથી એ વેન એવરીથિંગ ગોઝ રાઇટ, એક પણ એરર નહીં કરીએ વગેર જ્યારે સર્જરી થાય, પછી એવી રીતે રિઝલ્ટ મળે. તો એક તો છે ટીમ, અધર થિંગ ઇઝ ટેકનિક. તો સર્જિકલ ટેકનિક પણ એટલું એડવાન્સ થઈ ગયું છે કે કોઈ પણ તરીકે નર્સ પર ઇન્જુરી નહીં થાય વગેર એવી રીતે સારી રીતે મણકા સીધા કરી શકે, કોઈ ઇન્ફેક્શન નહીં થયું, બીજું કોઈ કોમ્પ્લિકેશન નહીં થયું. તો 3rd થિંગ ઇઝ ટેકનોલોજી. તો જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, જે દૂરબીન છે, જે ન્યુરોમોનિટરિંગની મશીન છે, એ એવરેજ હોસ્પિટલ્સમાં અવેલેબલ ઇન્ડિયામાં નથી. તો એડવાન્સ કોર્પોરેટ હોસ્પિટલ જેવી રીતે શેલ્બી છે, એમાં જ્યારે બધી જ ટીમ, ટેકનિક એન્ડ ટેકનોલોજી બધું જ જ્યારે એક ટાઈમ પર તમે મળે, તો પછી એવી રીતે રિઝલ્ટ્સ તમને મળશે. કેટલા જ પેશન્ટના મળે છે, હજારો મણકાનું ઓપરેશન થયેલું છે આયુષ જેવી રીતે, ઓર બાકી પણ લોકોના એ ખબર જોઈએ કે એવી રીતે કોમ્પ્લેક્સ સર્જરીઝ અહીંયા આરામથી થઈ શકે. યુઝ્યુઅલી પેશન્ટ મુંબઈ અમદાવાદ જ નહીં તો ફોરેન ટ્રાવેલ કરતા હતા એ ઓપરેશન માટે, પણ એ બધું રિઝનેબલ રેટમાં અહીંયા શેલ્બીમાં સેફલી થાય છે. તો એ ઉદ્દેશ્ય છે કે તમે લોકો પર્યંત પહોંચો. 5 વર્ષનું છે તમે પૂરા કરી રહ્યા છો સેલ્બી હોસ્પિટલને, એને લઈને કંઈક મેસેજ આપી દો. તો મેસેજ એ છે કે ટાઈમલી જનરલ પબ્લિક માટે કે મણકાનું કોઈ પણ પ્રોબ્લેમ સારી રીતે સારું થઈ શકે, ટાઈમલી ડિટેક્ટ થયું તો વધારે મોડું નહીં કરવાનું, ઓર પ્રોપર જગ્યામાં તમે આવી જાઓ તો સારું રિઝલ્ટ તમને મળશે. થેન્ક યુ.
અને આનાથી વધારે પ્રોબ્લેમ થશે જીવનમાં. તો પછી એના એમને કીધું કે આ ઓપરેશન થયા પછી રિકવરી સારી રીતે આવી જશે ને બધું પહેલાં જેવું થઈ જશે. તો પછી એમના પ્રેપર્ટી જ મેં આ એ કહ્યું ઓપરેશન. પહેલાં મને કંઈ તકલીફ નથી, પણ આગળ જતાં એના લીધે આગળ વધારે તકલીફ પડે, શ્વાસ લે જેમ કે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે એમ બધું. તો એટલા માટે પછી આ ઓપરેશન કર્યું. બીજું તો વધુમાં આપણા દેશમાં વર્ષો સુધી હેલ્થ કેરની બેસ્ટ સુવિધાઓ માત્ર મેટ્રો સિટીમાં મળતી હતી, જો કે બીજા શહેરોમાં પણ ક્વોલિટી હેલ્થ કેર સુવિધા પૂરી પાડવા સેલ્વી હોસ્પિટલ આગળ આવી રહ્યું છે. અને તેમાં પણ ખાસ કરીને પશ્ચિમ, ઉત્તર અને સેન્ટ્રલ ભારતમાં આ સુવિધા આપવા સેલ્વી હોસ્પિટલ કટિબદ્ધ છે. આ સસેડા સાથે અઝર કુરેશી.